નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું જયમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવનારી ટાટની પરીક્ષા માટે શિક્ષક અભિયોગ્યતાના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું તો આ વિડીયો આપ અંત સુધી જુઓ તેવી આશા રાખું છું તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની શાળામાં કરવામાં આવતા આયોજનોમાં કયો ક્રમ સાચો છે જવાબ વાર્ષિક આયોજન માસિક આયોજન દૈનિક આયોજન અને અંતે તાસ આયોજન પ્રશ્ન નંબર બે એક વખત કરેલું આયોજન બદલી ન શકાય આ વિધાન અંગે તમે શું માનો છો જવાબ ખોટું શિક્ષકની દૈનિક નોંધવહીમાં શીખવવાનું માત્ર શીર્ષક ન લખતા સંક્ષેપમાં પદ્ધતિ શૈક્ષણિક સાધનો મૂલ્યાંકન વગેરે લખવાનો આગ્રહ તમારા આચાર્ય રાખે છે તો તમે તે અંગે શું માનો છો તો જવાબ આવશે આચાર્યનો આગ્રહ સાચો છે અધ્યાપનનું ચિત્ર સ્પષ્ટ થાય ત્યારબાદનો પ્રશ્ન વિદ્યાર્થી તેની અંગત સમસ્યા અંગે તમારું માર્ગદર્શન માંગે છે તો તમે શું કરશો જવાબ વિદ્યાર્થીની સમસ્યા જાણીશ અને જરૂર જણાય તો માર્ગદર્શન આપીશ તમારા વર્ગના વિદ્યાર્થી બધા જ વિષયોમાં નાપાસ થાય છે તમે તેને કઈ રીતે મદદરૂપ બનશો જવાબ તેના વાલીને બોલાવી વિદ્યાર્થી અને વાલી સાથે ચર્ચા કરીશ શાળામાં નિદાન કસોટી શા માટે અપાય છે જવાબ વિદ્યાર્થીની જે તે વિષયની કચાશ જાણવા માટે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્ષેત્ર કાર્ય એટલે કે ફિલ્ડ વર્ક એટલે શું જવાબ વાસ્તવિક જીવનના પ્રત્યક્ષ અનુભવો શાળાની પ્રગતિનું સાચું માપ શાળાના બોર્ડની પરીક્ષાના પરિણામો છે તે અંગે તમે શું માનો છો તો અંશતઃ સાચું છે કારણ કે પ્રગતિના માપનો આ એક માપદંડ છે અને આવા માપદંડ બીજા પણ હોઈ શકે ત્યારબાદનો પ્રશ્ન નબળો શિક્ષક માત્ર માહિતી આપે છે મધ્યમ શિક્ષક માહિતીની સમજ આપે છે અને સારો શિક્ષક વિદ્યાર્થીઓને શીખતા કરે છે આ વિધાન અંગે તમે શું માનો છો જવાબ સંપૂર્ણ સહમત વિદ્યાર્થીઓને કોઈ એક એકમ શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે જવાબ પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડી શીખવવું ત્યારબાદનો પ્રશ્ન કાપા કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ તે અંગે આપનું મંતવ્ય શું છે તો જવાબ તે જરૂરી છે કારણ કે વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે વર્ગમાં શીખવાતા પહેલા કઈ પૂર્વ તૈયારી જરૂરી છે જવાબ શીખવવાનું વિષય વસ્તુ એકવાર વાંચવું અને એમાં કાંઈ નવું ઉમેરવું હોય તો તે અંગે વિચારવું આપણા વર્ગોમાં જૂથ ચર્ચા જરૂરી નથી કારણ કે તો જવાબ આવશે મિત્રો આપણે વિદ્યાર્થીઓને આવી રીતે કાર્ય કરવાની ટેવ જ પાડી નથી જો અમારે ઉચ્ચ શિક્ષણ સુધારણા માટે એક જ સૂચન કરવાનું હોય તો અમે સૂચવીશું કે પરીક્ષા પદ્ધતિ બદલો આ વિધાન કોનું છે જવાબ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તમારા મતાનુસાર ધોરણ દસની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવી જોઈએ તો જવાબ આવશે મિત્રોના કારણ કે શિક્ષણ પરીક્ષા મુક્ત થતા નવા પ્રયોગો થઈ શકે સૌથી ઓછા ઉપયોગી અનાત્મલક્ષી પ્રશ્નો કયા છે જવાબ સાચા ખોટા પ્રકારના પ્રશ્નો જે શીખવે તે જ મૂલવે આ વિચાર સાથે તમે સહમત છો હા ત્યારબાદનો પ્રશ્ન વન લાઇન એવોલ્યુલેશન એટલે શું જવાબ કોમ્પ્યુટરની મદદથી મૂલ્યાંકન અનાત્મલક્ષી પ્રશ્નો વડે માત્ર જ્ઞાનનો હેતુ જ માપી શકાય આ વિધાન વિશે તમારું મંતવ્ય શું છે જવાબ આ વિધાન ખોટું છે શું કરવામાં આવે તો શિક્ષણ પરીક્ષાની નાગચૂડમાંથી મુક્ત થાય જવાબ નોકરી માટે કે કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પરીક્ષાના ટકાને બદલે પ્રવેશ પરીક્ષા પર ભાર જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર